Sandip Lakat, and my mother name is Pramodaben Lakat. My mummy ne અહીં પહેલા હું બતાવવા લઈને આવ્યો હતો. એમને એસિડિટીનો પ્રોબ્લેમ હતો. હવે એસિડિટીનો પ્રોબ્લેમ હતો એટલે આપણને એમ હોય કે એસિડિટી તો શું કંઈ નહીં હોય ખાસ તો. એટલે હું એમને અહીંયા લઈને આવ્યો અને ડૉક્ટરે જોયું, એમણે એવું કીધું કે 10 દિવસની દવા આપી. 10 દિવસની દવા આપી એટલે અને એમણે કીધું હતું કે જો કદાચ એવું કંઈક લાગશે તો આપણે એન્ડોસ્કોપી એક વખત કરીશું. 10 દિવસની દવાથી પણ મમ્મીને ફરક ના પડ્યું એટલે ના પડ્યું એટલે આપણે પાછા અહીંયા લઈને આવ્યો. અને લઈને આવ્યા અને એમને એન્ડોસ્કોપી કરી. ત્યારે એમને કંઈક એવું થોડું દેખાયું, ફોલ્ડી જેવું. તો ફોલ્ડી જેવું દેખાવ્યું એટલે એમને શું કહ્યું કે એની બાયોપ્સી કરી. બાયોપ્સીના રિપોર્ટમાં કેન્સર ડિટેક્ટ થયું એટલે કે કેન્સર પોઝિટિવ આવ્યું. કેન્સર પોઝિટિવ આવ્યું એટલે ઓબ્વિયસલી કે આપણે લોકો ગભરાઈ જતા હોઈએ અને એવી રીતના હું પણ ગભરાઈ ગયો હતો કારણ કે મારા મમ્મી હતા. હવે પણ સંદીપ સર છે અહીંયા જેમણે મને પ્રોપરલી ગાઈડ કર્યું હતું કે લાઈક આની અંદર મોસ્ટલી આપણે કેવું હોય છે કે કેન્સર હોય એટલે કે એની ઓપરેશનમાં હવે ગળાની અંદર ઇસોફેગસનું કેન્સર હતું એટલે કે અન્નનળીનું કેન્સર હોય એટલે અન્નનળીનું એ લોકો ભાગ કાઢી નાખે કે એવી રીતના ઓપરેશન થાય છે એસસીજીમાં અને ઘણી બધી. તો આપણને પણ એ જ આઈડિયા હોય કે ભાઈ એવું કંઈક મોટું ઓપરેશન હશે. પણ એમણે કીધું કે આ ફર્સ્ટ સ્ટેજ છે તો આપણે આને એન્ડોસ્કોપીથી રિમૂવ કરી શકીએ છીએ. ને પછી એમણે મને કીધું કે જો તમારે કહ્યું હોય તો આપણે એ રીતના એન્ડોસ્કોપીથી આને રિમૂવ કરી દઈશું. એટલે પછી અમે લોકોએ એના થોડા દિવસમાં ડિસિઝન લઈને અહીંયા ઓપરેશન કર્યું અને એ ગાંઠ હતી નાની અમથી ધાવ્યું તેના કરતાં થોડી મોટી હતી પણ તો પણ ઇઝીલી નીકળી ગઈ હતી એન્ડોસ્કોપીથી. હા, થોડા દિવસ 3-4 દિવસ અહીંયા એડમિટ રહેવું પડ્યું હતું એના માટે કારણ કે રિકવરી આવે એના માટે. પણ એ પ્રોપરલી ગાંઠ નીકળી ગઈ છે અને એના પછીની બાયોપ્સીમાં કેન્સર પણ રિમૂવ થઈ ગયું એવું બતાવે છે. કેન્સર ફ્રી ટ્યુમર એવું બતાવે છે. અહીંયાથી પ્રોપરલી ગાઈડ કરી દીધું એ લોકોએ ટીમે અને સંદીપ સરે. રવિન્દ્ર સર પણ હતા એ પણ એમનો પણ સપોર્ટ સારો હતો અને એમણે પ્રોપરલી ગાઈડ કરી દીધું અમને. અને અત્યારે સારું છે, અત્યારે એ ખાઈ શકે છે જાતે પ્રોપરલી. એવું તીખું પણ ખાય તો પણ વાંધો નથી આવતો. લાઈક જે પ્રોબ્લેમ પહેલા હતો કે એસિડિટી એટલે જરા બી તીખું નહોતું ખવાતું. લાઈક થોડું બી સ્લાઇટ એટલે મરચું ના નાખ્યું હોય તો પણ તીખું લાગતું. અને અત્યારે મરચું હોય તો પણ ખાઈ શકે છે. હોસ્પિટલનો સ્ટાફ સારો છે, સપોર્ટિવ છે. ઘણા બધા લોકો હતા કે જેમણે પ્રોપરલી હેલ્પ કરી હતી. લાઈક કંઈ બી એમને કંઈ બી નાનો બી પ્રોબ્લેમ થાય તો એ હેલ્પ કરતા હતા અમને રેગ્યુલર. હા, સંદીપ સરને તો ખાસ થેન્ક્સ કારણ કે એમણે મને પેમેન્ટ સિસ્ટમમાં બી ઘણું બધું એવું કીધું હતું કે ભાઈ તમે વાંધો નહીં કે તમે તમારી રીતના જો હમણાં સગવડ ના હોય તો પછી પણ તમે ઇઝીલી બીજી કોઈ રીતને પણ પેમેન્ટ કરી શકો છો. તો એ રીતના બહુ સારી સુવિધા કહેવાય. થેન્ક યુ ગેસ્ટ્રો પ્લસ.